થ્રી ડેઝ પછી જ મારો શૂટ થવાનો છે, એક શોર્ટ મૂવી આવવા એમ શૂટ ચાલુ થઈ ગયું છે રાજકોટમાં જ કિશનમાં પાસે. નમસ્કાર, સોરસ પ્રતિના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. હવે આપણી વચ્ચે છે અત્યારે 200 થી વધારે શોર્ટ ફિલ્મો, આલ્બમો, ફેશન શો, મોડલિંગમાં કામ કરનાર ચાંદની પરમાર. તો આવો આપણે જ એમને સ્વાગત કરીએ. તમારું સ્વાગત છે સોરસ પ્રતિના જી. સૌપ્રથમ તો એ કહો કે કેટલા સમય પહેલાથી આપ આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો છે? આ ઇન્ડસ્ટ્રીઝમાં હું બરાબર તો શરૂઆતમાં મોડલિંગ કરતા કે શું ફેશન શો કેવી રીતે શરૂઆત મેં કરી હતી? ત્યારે હું એક ફર્સ્ટ તો મેં આલ્બમ શો કરેલો હતો મોંગલમાનું, એના પછી મેં મોડલિંગ કરેલું છે, શો ઓર્ગેનાઇઝ બી કરેલા છે, એડવર્ટાઇઝ બી કરેલી છે. બરાબર. એક તમે અમારા ધ્યાનમાં છે કે આપ એક મિસ ગુજરાત પણ થયેલા? હા, બરોડામાં મિસ ગુજરાત થયેલું છે, બરોડા ખાતે. બરાબર. અને એમાં આ સિવાય આપને અલગ અલગ કઈ એવોર્ડો મળેલા છે? મને અમદાવાદમાં એવોર્ડ મળેલો છે, બરોડામાં, રાજકોટમાં, દિલ્હીમાં વિધાનસભાના ખાતે બી મને એવોર્ડ મળેલો છે. શોર્ટ મૂવી અને આલ્બમ તો આમાં વધારે પડતું મેં જોયું છે કે આપના શોર્ટ મૂવીઓ વધારે છે, તો કામ કરવાની હિસ્સેમાં મજા આવે શોર્ટ મૂવીમાં કે આલ્બમમાં? વધારે મને આલ્બમ શો પસંદ છે અને સેવા પરમ ધર્મ, દીકરી બાપની દુનિયા, બાપ તે બાપને વાલી દીકરી, આવા અનેક આવ્યા છે. તો એ બધામાં આપને સ્ત્રી પાત્ર ને આગળ દેખાડવાની કોશિશ હોય એવું જણ જોયું છે, એનો મતલબ એવો છે કે આપને આલ્બમો જે આવતા હોય છે એની અંદર આપણે જે આપની કલાકાર કામણ પાથરતા હોય છે તો એ ધાર્મિક હોય છે, રોમેન્ટિક હોય છે કે ક્યાં પ્રકારના હોય છે? વધારે તો હું ધાર્મિક કરું છું, રોમેન્ટિક મને એટલો ઇન્ટરેસ્ટ નથી, એટલે વધારે ધાર્મિકમાં જ ઇન્ટરેસ્ટ છે મને. બરાબર. અભિનયમાં આવવાનું કારણ કેવી રીતે આવવાનું થયું? મને ઇન્ટરેસ્ટ હતો અને મને બહુ જ ગમે છે, આઈ લાઈક ઇટ. બરાબર. આવના દિવસોમાં કોઈ નવું તમારું શૂટ ચાલુ થવાનું હોય? 3 ડેઝ પછી જ મારું શૂટ થવાનું છે, એક શોર્ટ મૂવી આવવા એમ શૂટ ચાલુ થઈ ગયું છે રાજકોટમાં. કોઈ ફિલ્મ માટે ઓફર આવી છે કે એવી કોઈ ફિલ્મ માટે મને ઓફર આવી હતી મેઇન લીડ ઉપર, પણ જયારે મને ઓફર આવી ત્યારે હું આઉટ ઓફ કન્ટ્રી હતી, પછી હું ત્યાંથી આવી શકું આમ તો નહીં, પોસિબલ નતું, એટલે પછી મેં ના પાડી દીધું. અત્યારે મેક્સિમમ ડિજિટલ માધ્યમથી પ્રસ્તુત થતા વધી રહ્યા છે, તો ત્યારે તમે પણ પોતે એવું પસંદ કરો કે આલ્બમ અને આ શોર્ટ મૂવી ને એ બધું પડતા ડિજિટલ માધ્યમથી જ આવે છે? યસ. તો એને જ પ્રિફર કરો છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ્રિફર કરો છો? નહીં, વધારે તો શોર્ટ મૂવીઝ નહીં જ કરું છું. બરાબર. તો સ્ત્રી વિશે આપ ખૂબ ચિંતિત હો અને એ બાબતે વાત કરો છો, એ બાબતે કઈ જો કહેવા માંગતા હો તો આપ અમને જણાવો. મારે તો સ્ત્રીને એટલું જ કેવું છે કે લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે, પણ પ્રોબ્લેમની સામે ક્યારે હારવું ના જોઈએ, હંમેશા સ્ટ્રોંગ રહેવું જોઈએ બસ. આવનાર સમયમાં તમારો જે કઈ શો પણ આવવાનો છે તો એ વિશે ભી? હા, અમારો એક શો આવી રહ્યો છે 14 એપ્રિલના. બરાબર. સોશિયલ મીડિયામાં નાની રીલ્સ,
તો એ બાબતમાં આપ પણ એ વિષય ઉપર રીલ્સ ને સ્ટોરી ને એ નાની નાની બને છે એ બનાવી અને સોશિયલ મીડિયામાં પણ એક ફેન મેળવવાનો પ્રયાસ થતો હોય છે. હા એ તો કરું છું, ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહું છું. જી જી જી, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્ટિવ હોઉં છું એટલા બધા. બરાબર, તો મારે એ જ કહેવાનું હતું કે મિત્રો, ચાંદની પરમાર જેને ટૂંકા ગાળાની અંદર ને 5 કે 6 વર્ષની અંદર 200 થી વધારે આલ્બમો, ગુજરાતી શોર્ટ મૂવીઓ અને ફેશન શોમાં કામ કરી ચૂક્યા છે, તો આ હતો એમનો પરિચય. આ સાથે જ આપ જે જે નવા સ્ટારને જોવા માંગતા હો, એમના વિશે જાણવા માંગતા હોય, અમારા કોમેન્ટ બોક્સમાં એની માહિતી આપો. અમે એમના વિશે માહિતી લઈ એમના ઇન્ટરવ્યુ લઈને આપ સુધી પહોંચાડીશું. ત્યાં સુધી સૌરાષ્ટ્રથી જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આભાર. થેન્ક યુ.